ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेव वशिष्यते ॐ शान्ति शान्ति शान्तिः श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामिभगवत्पादं शंकरं लोकशंकरं शंकरं शंकराचार्यं केशवं बालरायणं सूत्रभाष्यकृतौ वंदे भगवन्तो पुनः पुनः ईश्वरो गुरुरात्मेति विभागिने व्योमव्याप्तदेहाय दक्षिणामूर्तये नमः सिद्धिं विन्दते मानवः मानवः सिद्धिं विन्दते मानवलक मनुष्य विन्दते प्राप्त करे से सिद्धिं मनुष्य सिद्धिं प्राप्त करे से सिद्धि अर्थ न शब्द न अपने सरल अर्थ करिए तो सफलता आम तो सिद्धि शब्द घनी बार परी भौतिक सिद्धियों जेम के धन संपत्ति सत्ता प्रतिष्ठा ए बदा संकळायेला शब्द छे आध्यात्मिक सिद्धियों अणिमा महिमा अणु बनी जाऊ मोटा बनी जाऊ एवं जात जातनी जे सिद्धियों क्या लघिमा गरिमा वजनदार बनी जाऊ हल्का बनी जाऊ पोते इच्छा जी कोई स्थले पहुंची जाओ अनेक प्रकार की सिद्धियां छे तो क्या तो अभी अभी भौतिक बाह्य उन्नति माटे के बाह्य शक्तियों प्राप्त करा माटे के आंतरिक शक्तियों एने माटे सामान्य रीते आ सिद्धि शब्द नो प्रयोग थता होय छे पर छोड़ प्रश्न पूछिए कि शेने माटे मानस ने आ बाहरनी पण बधी शक्तिओ जोईए छे धनवान बनवू पण एक शक्ति छे अंग्रेजी कहो एम्पावरमेंट तमने शक्ति प्रदान करे छे धन संपत्ति वगैरह एक शक्ति प्रदान करे छे तेवी रीते पेली आंतरिक सिद्धिओ पण शक्ति प्रदान करे छे માણસને શક્તિશાળી બનવું છે એને બીજાનું નિયંત્રણ કરવું છે એને બીજા કરતાં વધારે મહાન બનવું છે બીજા કરતાં ચડિયાતા બનવું છે બીજા કરતાં વધારે મહાન બનવું છે આમ કોઈક રીતે પોતે છે આને કરતાં વધારે ચડિયાતો બને પોતે છે એને કરતાં વધારે શક્તિશાળી બને પોતે છે એને કરતાં વધારે મહાન બને એવી ઝીંખાના દરેક મનુષ્યના હૃદયમાં રહેલી છે આ મહાન બનવાની ઝીંખના હોય એનો અર્થ એ થયો કે મારી સમજ પ્રમાણે કે મારા ખ્યાલ પ્રમાણે અત્યારે હું મહાન નથી તો વેદાંત શાસ્ત્ર આ મૂળભૂત વસ્તુ વિશે વિચાર
મારે શક્તિશાળી બનવું છે, બીજા કરતાં ચડિયાત બનવું છે, બીજાનું નિયંત્રણ કરવું છે, બીજાના દાબમાં રાખવા છે. એનો અર્થ એ થયો કે અત્યારે હું શક્તિશાળી નથી, મારે કોઈને વિચારો વાંચવા છે, મારે બીજા સ્થળે પહોંચી જવું છે. એનો અર્થ એ કે અત્યારે જે છું કે હું બીજાના અત્યારે તમારા મનમાં શું ચાલી રહ્યું છે અત્યારે હું જોઈ શકતો નથી, એને કારણે મને એવું લાગે છે કે હું અપર્યાપ્ત છું. આમ વસ્તુઓ મેળવવાની, પ્રાપ્ત કરવાની, બનવાની મનુષ્યમાં એક સામાન્ય ઈચ્છા હોય છે. ઈચ્છા જુદા જુદા મનુષ્યમાં જુદું જુદું રૂપ ધારણ કરે. કોઈને એમ લાગે કે હું સુંદર પર્યાપ્ત માત્રામાં હું સુંદર નથી, તો એને સુંદર બનવાની ઈચ્છા જન્મે. પર્યાપ્ત માત્રામાં શક્તિશાળી નથી, તો એવી શક્તિશાળી બનવાની ઈચ્છા જન્મે. કોઈ રીતે પોતે અપર્યાપ્ત છે, અપૂર્ણ છે, અધૂરો છે, ઊણો છે. કેમ ઊણો છું, કેમ અધૂરો છું, એનો દરેકનો ખ્યાલ જુદા જુદા પ્રકારનો હોઈ શકે. કોઈને પોતાની પાસે ધનની ઉણપથી ઉણપ લાગતી હોય, બધાને લાગે એવું નથી, બધાને એકને એક વસ્તુની ઉણપ લાગે એવું નથી. ઘણા લોકોને દેખાવાની કે પડી જ નથી હોતી, જેમ તેમ લગાવ વગેરે જે જે ચાલે, ચિંતા નથી. પોતાના દેખાવ વિશે લોકો શું કહે, કોઈ ચિંતા નથી. એ બીજા દેખાવા માટે કેટલા બધાએ કેટલા બધાએ સભાન હોય છે. કોઈ પોતે આવો સ્નાયુ ધરાવનારો છે, એની કોઈને પડી નથી હોતી, અહીંયા કેટલાને એની પડી હોય છે. એટલે શેને કારણે માણસ પોતાને અપૂર્ણ માને છે, ઊણો માને છે, અપર્યાપ્ત, પર્યાપ્ત અપર્યાપ્ત, પર્યાપ્ત એટલે પૂરતો, અપર્યાપ્ત અપૂરતો માને છે. અંગ્રેજીમાં કહો એડિક્વેટ, પર્યાપ્ત છે, ઇનએડિક્વેટ, અપર્યાપ્ત છે. આમ કોઈ ને કોઈ રીતે માણસ પોતાને અપર્યાપ્ત માને છે, ઇનએડિક્વેટ માને છે, અધૂરો માને છે, ઊણો માને છે. અને તેથી કોઈને કોઈ રીતે પોતાની ઉણપ દૂર કરવા માટે, અધૂરો દૂર કરવા માટે સતત પ્રયત્નશીલ છે, સતત ઉદ્યમ કરી રહ્યો છે, સતત સંઘર્ષ કરી રહ્યો છે. આ માણસ કામ કરે છે અને ઘણું બધું કામ કરે છે, ઉદ્યમ કરે છે, એ આપણે કોઈ રીતે દુઃખ આપનારી વસ્તુ નથી. બિચારો કેટલું કામ કરે, એ થાકી જતો હોય, એ વસ્તુ તકલીફ કરનારી નથી. થાક લાગે કદાચ, પણ એ વસ્તુ તકલીફ કરનારી નથી. એની પાછળ જે સંઘર્ષ ચાલે કે હું પર્યાપ્ત નથી, હું બરોબર નથી. પણ તું બરોબર નથી કે પર્યાપ્ત નથી એનું ધોરણ નક્કી કોણે કર્યું? હું જ નક્કી કરું છું. દરેક જણ પોતે જ નક્કી કરે છે કે કેમ પોતે ઊણો છે, અધૂરો છે, અપર્યાપ્ત છે, કેમ. આમ દરેકનો અપર્યાપ્તતાનો કે અધૂરપનો ખ્યાલ જુદો જુદો હોય. મેં કહ્યું પ્રમાણે કોઈને ધન વગેરેને કારણે અપૂર્ણતા લાગતી હોય, કોઈને સત્તાને કારણે, કોઈને પ્રતિષ્ઠાને કારણે. એક વસ્તુ તો છે કે દરેક દરેક મનુષ્ય આ પ્રકારે ઊણપથી, અધૂરપથી, અપર્યાપ્તતાથી પીડાઈ રહ્યા છે. માણસ જરૂર પીડાઈ રહ્યા છે. અને હું અધૂરો છું, અપર્યાપ્ત છું, એ નક્કી કરનાર કોણ છે? હું જ છું. દુનિયામાં એવું કોઈ ધોરણ હોય કે આ માણસ અધૂરો, ઊણો, અપર્યાપ્ત કહેવાય અને પેલો પર્યાપ્ત કહેવાય, એવું દુનિયામાં ધોરણ હોય તો સારી વાત છે. કે જેની પાસે અબજ રૂપિયા છે પર્યાપ્ત કહેવાય, નથી અપર્યાપ્ત કહેવાય. જે પ્રાઇમ મિનિસ્ટર છે,
જે પ્રધાનમંત્રી જે પર્યાપ્ત કરે બાકી હા એવી જાતનો નિર્ણય થયો હોય તો એવું તો છે નહીં, કોઈ ધોરણ નથી. પર્યાપ્ત મનુષ્યનું વર્ણન આપણે કદાચ એક નિબંધ લખવો હોય કે પર્યાપ્ત મનુષ્ય કોને કહેવાય, તો દરેક જણ જુદો જુદો નિબંધ લખે. મારા સ્વપ્નનું ઘર કેવું હોય, દરેકનું જુદું જુદું જેમ સ્વપ્ન હોય તેવી રીતે મારી દ્રષ્ટિએ પર્યાપ્ત પૂર્ણ મનુષ્ય કેવો હોય, કદાચ દરેકનું એનું વર્ણન જુદું જુદું હોવાની સંભાવના છે. એક વસ્તુ બધામાં સર્વે સામાન્ય છે અને તે એ પ્રકારનો મારા વિશેનો ખ્યાલ કે હું અપર્યાપ્ત છું, અપૂર્ણ છું, હું છું, અધૂરો છું, આ પ્રકારના ખ્યાલથી દરેક દરેક મનુષ્ય પીડાય છે. એમાં કોઈ બે મત નથી, એમાં કોઈ અપવાદ નથી. જે માણસ જન્મ્યો એ આ પ્રકારની પીડા લઈને જન્મ્યો છે. એટલે વેદાંતના ગ્રંથોમાં ત્યાં સુધી કહ્યું કે માણસ જન્મ્યો એણે દેહ ધારણ કર્યો અને તેથી દુઃખ શરૂ થઈ ગયો. દુઃખ કેમ છે? કારણ કે દેહ ધરાવે છે. એવું નથી. દુઃખ કેમ છે? કારણ કે પોતાને અધૂરો માને છે બસ. એટલે ખરેખર સફળતા કોને કહી? દરેક તેથી દરેક જણ પર્યાપ્ત બનવા ઈચ્છે, પૂર્ણો બનવા ઈચ્છે. આપણે કે દરેક જણ સફળ બનવા ઈચ્છે. એ સફળતાની વ્યાખ્યા શું કરવી? જીવનમાં કોને સફળ કહો? વર્લ્ડ કપ જીતે એના કેપ્ટનને સફળ કહો કે ભારત રત્ન પ્રાપ્ત કરે એને સફળ કહો, નોબેલ પ્રાઇઝ પ્રાપ્ત કરે એને સફળ કહો કે દુનિયાનો સૌથી બહુ ધનવાન માણસ હોય એને સફળ કહેવો, દુનિયાનો સૌથી દેખાવાળો માણસ એને સફળ કહેવો, સૌથી મધુર કંઠ ધરાવનારને સફળ કહેવો, કોને સફળ કહેવો? એનું કોઈ હવે ધોરણ નથી, કોઈ સ્ટેન્ડર્ડ નથી, ધોરણ નથી, કોઈ વ્યાખ્યા નથી, કોઈ ખ્યાલ નથી. અને છતાંય આશ્ચર્યની વાત તો એ છે કે દરેક જણ સફળ બનવા માટે સતત પ્રયત્ન કરી રહ્યો હોય અને તેથી પોતે શું ઈચ્છે છે એની જ મને ખબર નથી. સફળ બનવું છે એ ખબર છે. જેમ દરેક માણસ દસમા છોકરાને શોધવા પ્રયત્ન કરી રહ્યો છે, દસમો ખોવાઈ ગયો છે અને દસમાને પ્રાપ્ત કરવો છે, અને પણ એને પૂછો ને દસમો કેવો દેખાય છે એ વર્ણન નહીં કરી શકે. સવારે 7 સુધી દસમા છોકરાને શોધવા માટે બિચારો સતત પ્રયત્ન કરે, પણ દસમો કેવો છે એ વર્ણન નહીં કરી શકાય. તને શું થવું છે? આશ્ચર્ય વાત છે, કોઈ માણસ વર્ણન કરી શકતો નથી. એટલા જ માટે જીવનમાં આ પ્રકારની સમજ જ ના હોય કે જીવનનું ધ્યેય શું છે, હું શું પ્રાપ્ત કરવા પ્રયત્ન કરી રહ્યો છું, એ ધ્યેયની જ્યારે કોઈ સ્પષ્ટતા ન હોય ત્યાર પછી એ અસ્પષ્ટ એવા ધ્યેયને પ્રાપ્તિના પ્રયત્ન હોય એની સ્પષ્ટતા ન હોય, એટલે માણસને જીવનમાં ભાગ્યે જ પોતે સફળ થયો એવી રીતે સંતોષ ભાગ્યે થતો હોય છે. આ ક્યારેક ક્યારેક થાય, મારી ઈચ્છા પ્રમાણે થાય, મારું ધાર્યું થાય, મારી ઈચ્છા પૂરી થાય, એટલે હું સફળ થયો એ પ્રકારની લાગણી કે એવું કંઈક ક્ષણભર થતી હોય છે. સ્કૂલની અંદર પેલા 100 મીટર દોડના રેસની અંદર કરતા હતા, હું પહેલો આવી ગયો, સફળ થઈ ગયો. તેથી આપણી ઈચ્છા પૂરી થાય તો આપણને સફળતાનો અનુભવ થતો હોય છે, તો બહુ ઝાઝો ચાલે નહીં. 100 મીટરમાં તો પહેલો દોડ્યો, 200 મીટરમાં તો ના દોડ્યો, ને 100 મીટરમાં આજે દોડ્યો, કાલે તો તારા કદાચ આપેલો આગળ વધી ગયો. ટૂંકમાં વળી પાછી કોઈ ને કોઈ રીતે પેલી અધૂરકની લાગણી મારા પાસે સવાર થઈ જતી હોય છે અને તેથી હું અસફળ છું, આઈ એમ અનસક્સેસફુલ. દરેક માણસ આ પ્રકારની ગ્રંથિથી વિચારો પીડાઈ રહ્યા છે. એટલે સફળતા મહત્વની છે. સફળતા આપણા માટે અત્યંત મહત્વની છે કારણ કે
હું અસફળ છું, નિષ્ફળ છું, એ જાતની ગ્રંથિથી દરેક દરેક મનુષ્ય પીડાઈ રહ્યો છે. અને તેથી દરેક દરેક મનુષ્ય પોતાની રીતે સફળ બનવાનો પ્રયત્ન કરે. કોઈ અમદાવાદથી ઉત્તરકાશી જાય, કોઈ ઉત્તરકાશીથી ગંગોત્રી જાય, કોઈ ગંગોત્રીથી વળી ગોમુખ જાય, કે ગોમુખથી વળી પાછો ઉપર તપોવન જાય, કોઈ તપોવનથી પાછી મુંબઈ આવે. એ આવવા જવાનો કે વાંધો નથી, જરૂર જાઓ, જરૂર આનંદ લો, પણ જવાની પાછળનું જે કારણ છે કે આમ કરવાથી બસ હું બરોબર સફળ થઈ જઈશ, એ તકલીફ આપનારી વસ્તુ છે. તો વેદાંત શાસ્ત્ર સફળતા વિશે શું કહે છે? વેદાંત શાસ્ત્ર કહે છે કે દરેક દરેક મનુષ્ય સ્વભાવથી સફળ જ છે. હું સફળ છું, જેવો છું તેવો સફળ જ છું. એટલે ભગવદ્ ગીતામાં ભગવાન જ્યારે કોઈ સફળ મનુષ્યનું વર્ણન કરે ત્યારે એમાં કોઈ બહારની સિદ્ધિઓના સંદર્ભમાં વર્ણન થતું હોય કે એણે આટલા રૂપિયા પ્રાપ્ત કર્યા, એણે આટલી સત્તા પ્રાપ્ત કરી, એણે આવો દેખાવ પ્રાપ્ત કર્યો, અને આવી શક્તિ પ્રાપ્ત કરી, એવી કોઈ રીતે સફળ મનુષ્યનું વર્ણન ભગવદ્ ગીતામાં નથી. અર્થાત સફળતા એ કોઈ બહારના સંજોગોથી કે બહારના માપદંડથી માપવાની વસ્તુ નથી. કમનસીબે આપણા મનમાં આવા પ્રકારનો ખ્યાલ દ્રઢ થઈ ગયો છે કે ફલાણા માને સફળ કહેવાય, તે દરેક એવું કંઈક બનવાનો પ્રયત્ન કરતો હોય. એટલે કોઈને એમ કે ધનવાન માની સફળ કહેવાય, કોઈને એમ કે ભાઈ પ્રતિષ્ઠિત સફળ કહેવાય, કોઈ એમ કે સત્તાશાળી સફળ કહેવાય, કોઈને એમ કે વધારે વધારે અનુયાયી ધરાવનાર સફળ કહેવાય. દરેક જાત જાતના બધી કોમ્પ્લેક્સ ગ્રંથિ હોય છે. વિદ્વાનને સફળ કહેવાય, શિષ્યગણ કેટલું હોય એને પછી સફળતા નક્કી થાય, આશ્રમ કેટલો મળે એને પછી સફળતા નક્કી થાય છે. હા, આપણને એમ કે બી સંન્યાસી આપણે છટકી, એ કોઈ છટકતું નથી આમાંથી, છટક છટકતું નથી. એટલે તમે છટકો તો જ્યાં તમે છટકી શકો, અને જ્યાં હોય ત્યાં પણ એમાં બંધાયેલા રહી શકો, એમ છે. સાચી વાત છે. એટલે શંકરાચાર્યજી કહે ને ત્યાં ભજ ગોવિંદમાં કે આ માણસનું વર્ણન કરે એ કેવો વિરક્ત માણસ છે. એ કહે છે કે બિચારાની પાસે કશું જ નથી, એની પાસે ભીખ માગવાનું પાત્ર સુદ્ધા પણ નથી. કર તલ ભિક્ષ તરુ તર વાસ, એની પાસે કોઈ નિવાસ સ્થાન પણ નથી, માત્ર વૃક્ષ નીચે આશ્રય લેતો હોય છે. એની પાસે ભિક્ષાનું કોઈ પાત્ર સુદ્ધા નથી. કર તલ ભિક્ષ, એની પાસે ઉડવા માટે કામળો પણ નથી. અગ્રે વંદિહી, બિચારા ઠંડી લાગે તો પેલી તાપણી સળગાવી હોય એમ કરીને ઠંડીથી મુક્ત થવાનો પ્રયત્ન કરતો હોય. રાત્રે દિવસ દરમિયાન તેવું ના હોય, પૃષ્ઠે ભાન દિવસ દરમિયાન બેચારો સૂર્ય તડકામાં બેઠેલો હોય, જેથી એની પીઠ પર ક્યાં કંઈક જરા ગરમાવા મળે. એટલે કે આ વ્યક્તિ જેની પાસે કશું જ નથી, બધો જ ત્યાગ કરે છે, અને છતાંય પણ એ સફળ થયો. તદપીને મુંચતી આશા, તો પણ સફળતાની પેલી આશા કે અપેક્ષા હજી એને છોડતી નથી. એને બધું છોડવું, પેલું એને છોડતું નથી. એટલે આપણે બધું છોડી દઈએ પણ પેલું આપણને છોડે છે કે નહીં, એ બહુ મહત્વની વસ્તુ છે. ટૂંકમાં આ બંધનને હું છોડે ને કરતા બંધન મને છોડી દે એવી જાતની વ્યવસ્થા થાય તો બહુ સરસ. હું તો છોડું છું ને પાછું આવી જાય, છોડું છું ને પાછું આવે છે.
પેલી ભેંસના મોં પર બિચારી માખો અને મચ્છર બળબણતા હોય અને ત્રાસીને મહેમ પાછું પાણીમાં ખોસી દે એટલે પેલી માખો ઉપર બળબણા વળે, જો એને મોં બહાર કાઢી વળી પાછી એના મોં પર સવાર થઈ જાય. એ બિચારો માણસ કેટલી પ્રયત્ન કેટલા પ્રયત્ન પછી કંઈક કંઈક વળી એની સિદ્ધ પ્રાપ્ત થાય, સિદ્ધિ ક્ષણ બ્રહ્માંડે એ કોઈ નિષ્ફળતાના ખ્યાલથી મુક્ત થાય, વળી જેવો માથું ઊંચું કરે વળી પાછા નિષ્ફળતા બળબળવા વાળીની આસપાસ. આમ નિષ્ફળતાની ગ્રંથિ દરેકે દરેક મનુષ્યને પીડી રહી છે. આપણા સ્વામીજી મહારાજ કે જ્યાં માણસનું મન છે ને ત્યાં સંસાર હોવાનો છે. સંસાર ક્યાં છે? મનમાં છે. જો બહાર હોત તો છોડીને જતા રહે. આપણે અમદાવાદનો સંસાર હોત તો ઋષિકેશ જતા રહે, ત્યાં હોત તો આપણે ક્યાંક જતા રહે. ટૂંકમાં સંસાર કોઈ જગ્યાએ હોત તો જરૂર બધાએ છોડીને જતા રહે. અમારે પણ જ્યાં જાય ત્યાં માણસ પોતાનો સંસાર ઊભો કરી શકે છે કે કરતો હોય છે. એ થોડો સમય જોઈએ. એટલે આમાંથી કોઈ મુક્ત નથી, તકલીફ એ છે. એટલે ભગવાન જ્યારે સફળ મનુષ્યનું વર્ણન કરે ત્યારે બહારની કોઈ પરિસ્થિતિના સંદર્ભમાં નથી કરતા. ભગવાન આ સફળ મનુષ્યની આંતરિક સ્થિતિનું વર્ણન કરે છે. આમ સ્વતંત્રતાને સફળતા કહેવાય. પરતંત્રતા હોય ત્યાં ત્યાં સફળતા નથી, સ્વતંત્રતાને સફળતા કહેવાય. કોઈ બહારના સંજોગો હોય, બહારની વસ્તુઓ મારું સંચાલન કરતી હોય તો ભલે ગમે તે હો પણ સફળ ના કહેવાય. એટલે ભગવદ્ ગીતામાં ભગવાન સફળ મનુષ્યનું વર્ણન કરે છે. રજહાતિ યદા કામાન સર્વાન પાર્થ મનોગતાન. ભગવાન કે મનુષ્ય સફળ છે કારણ કે મનમાં રહેલી બધી જ કામનાઓ છૂટી ગઈ છે. ભગવાન શબ્દ આપણે છોડી દે છે પણ એ બરોબર નથી. છોડી દે છે એમાં લક્ષ્યાર્થ છે કે છૂટી જાય છે બધી કામનાઓ એને છોડી દે છે એમ કહેવાય. અસો હી હતે ન તો જહા હતી. એ કામના છોડે છે નહીં, કામના એને છોડી દે છે. ટૂંકમાં એ નિષ્ફળતા છોડી દે છે નહીં, નિષ્ફળતા એને છોડી દે છે, એનો પીછો છોડે છે. આ નિષ્ફળતા બરોબર આપણી પીઠ પર બેસી સવાર થઈ ગઈ છે, એ મને છોડે ત્યારે હું મુક્ત થવું. આ સફળ મનુષ્ય કેવો છે? જેને નિષ્ફળતાએ જેને છોડી દીધું. હૃદયાતિ યદા કામાન સર્વાન પાર્થ મનોગતાન. મનમાં જન્મતી બધી જ કામનાઓ, મનમાં ક્યારેક ક્યારેક કામના શબ્દ વાપરે, ક્યારેક ક્યારેક ગ્રંથિ શબ્દ વાપરે, હૃદયસ્ય ગ્રંથયઃ, ક્યારેક ગ્રંથિ શબ્દ વાપરે, કોમ્પ્લેક્સિસ, ક્યારેક કામના શબ્દ વાપરે. આ કામનાઓ કહો, ગ્રંથિઓ કહો, એ જ્યારે મનસને છોડી દે ત્યારે માણસ મુક્ત બને. મારાથી છોડાતી નથી કામનાને, હું છોડી શકતો નથી કામનાએ મને છોડી દેવી પડે. હું ગ્રંથિઓને છોડી શકતો નથી, આ ગ્રંથિઓ મને છોડી દે. લાગે કે એની પાસે રહેવાનો કંઈ લાભ નથી. જ્યાં સુધી કામનાને મારી પાસે રહેવાનો લાભ હોય ત્યાંથી મને શું કામ છોડે ભાઈ? ઘણીવાર ઘરમાં એવા મહેમાનો આવે પછી એમ લાગે કે આ બધું વ્યવસ્થિત છે, સારું છે, શું કામ કહીએ કે જે મેં અઠવાડિયું વધારે રહીશ, પંદર વધારે રહીશ, શું કામ જાય? તેવી રીતે આપણા મનની અંદર આ મહેમાનો છે એવી ઈચ્છાઓ અને ગ્રંથિઓ, એમને જ્યાં સુધી અંદર સગવડ હોય ત્યાં સુધી શું કામ જાય? એમને કશું ખાવા પીવાનું ના મળે, એમને કોઈ આગતા સ્વાગતા ના થાય તો વિચારી જતી રહે. આમ સફળ મનુષ્ય કોણ છે? બધી કામના હોય, ઈચ્છા હોય, ગ્રંથિઓ એનો ત્યાગ કરી દીધો. હમણાં જેનું વર્ણન કર્યું એ સંન્યાસી બધો ત્યાગ કર્યો ખરો,
કે જેની પાસે મેં કહ્યું ને કે ભિક્ષા માગવાનું પાત્ર સુદ્ધા નથી, એણે બધું છોડી દીધું છે. કેટલી વિરક્ત. તદપી ને મુંજવી આશા પાશા, પરંતુ આ ઈચ્છાઓ એને છોડ્યો નથી. જ્યારે તમે રાજમહેલમાં પણ રહેતા હો તો પણ તમે મુક્ત હોઈ શકો, જેમ જનક રાજા વિશે કહેવાયું અષ્ટાવક્રજી બધા શિષ્યોને ઉપદેશ આપી રહ્યા છે. ક્યાંક બહાર એમનો પડાવ બહાર હશે, શહેરની બહાર દરરોજ બધા સાધુઓ જનક રાજા બધા એમનો ઉપદેશ શ્રવણ કરવા માટે આવી જાય પ્રાતઃકાળમાં. અને બધા બીજા શ્રોતાઓએ ફરિયાદ કરી કે ગુરુજી આખો દાડો એક જ વ્યક્તિ મહત્વ આપતા લાગે છે, એની સામે જોઈ જોઈને બોલ્યા કરે છે. આમ જનક રાજાને મહત્વ અપાય છે, અમારી સામે જોતા નથી. આ એક તકલીફ છે પાછી. એટલે આપણા સ્વામીજી કહે કે ભાઈ હું તારી સામે જોતા તું જોતો નથી, હોય તો હું શું કરું? હું આમ જો તારી નીચું જોઈ જતો આપણે કહીએ છીએ. આવી જાતની પણ ગ્રંથિઓ રહેતી હોય છે કે ભાઈ કોઈક રીતે આપણો સ્વીકાર નથી લાગતો. બધા લોકોને લાગે, બીજા સાધુઓને પણ આવું લાગે. એ જનક ત્યાં આપણા અષ્ટાવક્રજીની સભામાં બધા ફરિયાદ કરી કે આપ તો મહારાજ જનક રાજા એટલા હો વૈભવશાળી છે, રાજા મહારાજા છે, એટલા માટે એને મહત્વ મળે. અમે સાધુઓ છે ને કશું છે નહીં, મારે એમને કોઈ મહત્વ નથી. એટલે અષ્ટાવક ઋષિ કંઈક મોટી માયા, બહુ મોટા સિદ્ધ પુરુષ હતા ને. એક દિવસ હવે સવારના પરમાં પ્રવચન ચાલી રહ્યા છે અને પાછો દૂધ દેખાયું કે આ મિથિલા નગર ભડકે પડી રહી છે. બધા નજરમાં આવ્યું, બધા ભાગ્યા ત્યાંથી. સાધુએ ભાગવાનું શું, કે હવે કોપીને ત્યાં લટકાવેલું છે, અમારો વાય છે, બળી જશે ક્યાંક. એટલે એને બચાવવા માટે બધા ભાગ્યા. તો એ ખબર પડી કે આ તો ખાલી આ તો ઋષિની માત્ર માયા છે, કંઈ આગબાગ લાગેલી નહોતી. એ ખાલી જનક રાજા ત્યાંથી ઊભા થયા નહોતા. પૂછ્યું કે તમે તમને કે તમે તો આખું નગરી મળી રહી છે ને, કે નગરી મળવા મારે છો, નગરી મળી મારે છો, કૌપિન બળ્યો તો મારું જતું રહ્યું છે, નગરી બળે તો મારે શું એવું કહેનાર છે. એવું નિયમ નથી કે સફળ મનુષ્ય એટલે આવો ભિખારી દેખાયો નથી. ગમે તે માણસ હોય શકે, રાજા મહારાજા પણ હોય, એ સફળ ક્યારે કહેવાય? જ્યારે આ ઈચ્છાઓએ આસક્તિઓએ એનો ત્યાગ કર્યો છે. તો ભગવદ્ ગીતામાં આવું વર્ણન આવે છે, રજહાતિ યદા કામાન સર્વાન પાર્થ મનોવધાન. એ પાર્થ મનમાં જન્મતી સર્વ કામનાઓ જ્યારે આ મનુષ્યને છોડીને જતી રહે. હું આવું ભાષાંતર કરું છું, ભાષાંતર હું ના થાય. મનુષ્ય જ્યારે મનમાં જન્મતી બધી કામનાઓનો ત્યાગ કરે છે એવું ભાષાંતર થાય. પ્રથા એ શક્ય જ નથી. કોઈ કામનાઓ ત્યાગ કરી શકે જ નહીં, કારણ કે મને પૂછી ના આવતી તો હું ક્યાં કરું ને. આ તો આપણા ઘરની અંદર આપણે એક પાસે સાઈન બોર્ડ લગાવી ચોરોને પ્રવેશ નથી. તમે જે લખો એ લખો, તમે પૂછી ના આવતો હોય તો ને, પૂછી ના આવનાર માટે બરાબર છે. ફીરે અંદર આવું નહીં, પેલા અંદર આવું નહીં, બરાબર છે એમની માટે. ઓ ચોરે અંદર આવું નહીં એવું તમે લખો એટલે કે ચોર નથી આવવાનો. તેમ તમે કહો કે ઈચ્છાઓએ મારા મનમાં પ્રવેશ ન કરવો એટલે પ્રવેશ નહીં કરવો જોઈએ. એ તો ચોરને ખબર પડે કે એની પાસે કયું છે જ નહીં તો એ જાતે ના આવે. તે ઈચ્છાને ખબર પડે કે એની પાસે કયું છે જ નહીં તો એ જાતે ના આવે. આમ સ્વતંત્ર મનુષ્ય, સ્વતંત્રતા કોને કહેવાય? ફાવે કરવાની છૂટને સ્વતંત્રતા નથી કહેતા. સ્વતંત્રતા કોને કહેવાય? મારે ફાવે કરો, ના કરો ના કરો, કરવું હોય તો કરો,
માનવ હોય તો માનો, ના માનો તો ના માનો. એને આપણે આ સ્વચ્છતાને ઘણી વાર આપણે સ્વતંત્રતા માનતા હોઈએ છીએ. કઈ સ્વતંત્ર નથી, ભલે ભલા બધા સરમુખ અત્યારો થઈ ગયા, સ્વતંત્ર કોઈ જાતનું નિયંત્રણ એમના પર નહીં. એને સરમુખ અત્યાર કહેવાય ને. બિચારા આપણા તો પ્રધાનમંત્રીઓ તો એ સ્વતંત્ર નથી, કારણ કે આપણું બંધારણ છે, એનું નિયંત્રણ કરનારું હોય એ બંધારણની બહાર જઈ ના શકે. ત્યારે સરમુખ અત્યારો કોઈ બંધારણ નહીં હોય, હું બંધારણ છું, મને જે ફાવે કરો. એટલે એમ કે સ્વતંત્ર એવું નથી, કારણ બહારથી નિયંત્રણ કરનાર કોઈ ન હોય, પણ અંદર તો પેલું નિયંત્રણ બેઠેલું જ છે. કોણ છે? એની ઈચ્છા, એની કામના, એનું નિયંત્રણ કરનાર છે. આ માણસ એની ઈચ્છાથી, કામનાથી, આસક્તિઓથી નિયંત્રિત છે. નહીં કશ્ચિત ક્ષણમપી જાદુ તિષ્ઠત્ય કર્મકૃત. ભગવાન કહે કે એને કારણે મનુષ્ય એક ક્ષણ માટે પણ શાંતિથી બેસી શકતો નથી. ભગવાન કે નિષ્ક્રિય હું કોઈ શાંતિથી બેસી શકતો નથી. ભગવાન કહે માણસ એક ક્ષણ માટે પણ શાંતિથી બેસી શકતો નથી. નિષ્ક્રિય બેસી શકાય? ભગવાન નિષ્ક્રિય કહે છે. ભગવાન કે મનુષ્ય એક ક્ષણ માટે પણ નિષ્ક્રિય રહી શકતો નથી. આપણે કહીએ કે એક ક્ષણ માટે મનુષ્ય શાંતિથી રહી શકતો નથી. નિષ્ક્રિય તો જણાય, તમને બહારથી જણાય, અંદરથી નથી આવતો. કાર્ય તે શિવસહકર્મ સર્વ પ્રકૃતિ જય ગુણે હિ. કારણ કે અંદરના જે ગુણો છે, બધા રાગદ્વેષ છે, ઈચ્છાઓ છે, એ માણસને એની ઈચ્છા વિરુદ્ધ બળજબરીથી એની પાસે કંઈ ને કંઈ કરાવે છે. ટૂંકમાં આપણી ઈચ્છાઓ એને શાંતિથી બેસવા, જંપીને બેસવા દે નથી. અજંપો અશાંતિ કહો, અજંપો કહો, આ જ પરતંત્રતાની નિશાની છે. એ ભગવાન કહે છે કે અનુનામ સફળતા કહેવાય જ્યારે માણસ આ પ્રકારના અજંપામાંથી, પરતંત્રતામાંથી મુક્ત થાય. એટલે શું? હું અસફળ છું, હું નિષ્ફળ છું, એ પ્રકારની ગ્રંથિમાંથી મુક્ત થાય. એટલે વેદાંત શાસ્ત્ર કહે કે સફળતા કોઈ પ્રાપ્ત કરવાની વસ્તુ નથી, સફળતા તો આપણો સ્વભાવ જ છે, આપણે સફળ જ છીએ. તો પછી હું નિષ્ફળ છું આ પ્રકારની ગ્રંથિથી કેમ સતત પીડાઈ રહ્યો છું? કારણ કે મને મારા પોતાના વિશેના જ આ પ્રકારના વિપરીત ખ્યાલો છે, ભ્રમણાઓ છે, વિપરીત દ્રષ્ટિ છે. આમ મારા પોતાના વિશેની આવી એક વિપરીત દ્રષ્ટિને કારણે મારા વિશે આવા ખ્યાલ સેવું છું, અને તેથી હું નિષ્ફળ છું એક ગ્રંથિ છે, એ હકીકત નથી. આ તો બહુ સમજણી વસ્તુ છે. એકે માણસ એવું નથી જે સફળતા માટે પ્રયત્ન ના કરતો હોય. અસફળતાની ગ્રંથિથી ના પીડાતો હોય, સફળ બનવા માટે સતત સંઘર્ષ ના કરતો હોય, ભલે બહારથી ના દેખાતું હોય પણ છતાંય. અને તેથી સફળતા કોને કહેવાય એ ખરેખર સમજવાની બહુ મોટી જરૂર. પછી આપણે સફળતા કેમ પ્રાપ્ત કરે એની વાત કરી શકાય? એટલે બહારના પ્રવચનમાં જાઓ તમે, 3 દિવસમાં 7 દિવસનો પેકેજ વર્કશોપ વગેરે થતું હોય, એમાં સફળ કેમ બનવું એને ઘણા બધા સૂત્રો આપશે. આપણને કેમ સફળ બનવું, ધંધામાં કેમ આગળ વધવું, આમાં કેવી રીતે, એ કંઈ ખોટું નથી, બરાબર છે. કેમ ધનવાન બનવું એવું કેવું છે? સફળ બનવું ને કેમ ધનવાન બનવું એમની પાસે શીખવું, આપણી પાસે ના શીખાય. કેમ સત્તાશાળી બનવું એ લોકો વધારે સારું શીખવાડે, આપણી પાસે કઈ, આપણે શીખવાડીએ પણ છતાં એ લોકો વધારે સારું શીખવાડે. સફળ કેમ બનવું ને, ધનવાન કેમ બનવું, પ્રતિષ્ઠિત કેમ બનવું, સત્તાશાળી કેમ બનવું, આકર્ષક કેમ બનવું, મિત્રો કેમ બનાવવા, પ્રભાવ કેમ પાડો, આ બધી વસ્તુઓ જીવન જરૂરી છે. જેને માટે જરૂરી હોય એના માટે ખરી, પણ ખરી સફળ કેમ બનવું એ માટે
જાત જાતના ભલે વર્કશોપે બિચારા એને કહે તું સફળ થયો છું, ધનવાન થયો હોય પ્રતિ બીજા ધનવાન થાય કે કે આ બિચારા ઈચ્છે સફળતા અને પેલો એમને આપે છે દવા એટલે પછી એને બહુ કિંમતી દવાઓ છે આ બધી, આ ગોળીઓ બહુ કિંમતી હોય છે, 3-3 દિવસના 10,000 રૂપિયાની વધારે જેટલી કિંમત હોય એટલું વધારે જરા મૂલ્યવાન કહેવાય એટલે લોકો જરા વધારે આકર્ષાય. તમારો 30 દિવસ એ શિબિરને કેટલા પૈસા કશું નહીં, કઈ શું મળે નહીં, એમાં શું આવે. કારણ કે સ્વામી તમે ફી ચાર્જ કરવાનું રાખો તો લોકો આવશે. એટલે વેદાંત શાસ્ત્ર કહે છે કે સફળતા એ કોઈ બહારની પરિસ્થિતિથી માપવાની નથી, સફળતા તો આપણી આંતરિક સ્થિતિથી માપવાની છે. અને સૌથી શ્રેષ્ઠ સફળ માણસ પણ કહેવાય જે બધા જ પ્રકારની પરતંત્રતામાંથી આ ઈચ્છા જે છે ને એ પરતંત્રતાની નિશાની છે. મને કંઈ જોઈએ છે બસ આ મારી પરતંત્રતા બતાવે છે. મને કશું જોઈતું હોય એનો અર્થ એ થયો કે જ્યાં સુધી મને જે જોઈએ છે એ ન મળે ત્યાં સુધી હું અસ્વસ્થ જવાનો, અજંપો જ મારા રહેવાનો, મને જંપ પડવાનો જ નહીં. મને કંઈક જોઈએ છે, હું જરૂરિયાતવાળો છું. પોતાને જરૂરિયાતવાળો માનવો અને એમાંથી મને આ જોઈએ પેલું જોઈએ એ પ્રકારની ઈચ્છાઓ સેવવી આ પરતંત્રતાની નિશાની છે. મંત્રીજી આ બધી ઈચ્છાઓને મુક્ત થવું એનું નામ છે સ્વતંત્રતા, એનું નામ છે સફળતા. ઈચ્છા ના એટલે શું થયું, એટલે શું થાય સ્વામીજી? આખી દુનિયા તો ઈચ્છાની પ્રશંસા કરતી હોય છે, ઈચ્છા કેમ પૂરી કરી એના માર્ગ બતાવતો. તમે કહો ઈચ્છા ન હોવી જોઈએ, આ તો ઉલટું છે બધું. પણ એનું નામ જ વેદાંત ને. આખો સંસાર જે માર્ગે જઈ રહ્યો છે એ માર્ગે સુખી થતો હોત તો વેદાંતની કોઈ જરૂર જ નથી. આટલા બધા પૈસા ભર્યા પછી અને કેમ ધનવાન બનવું એ બધું જાણ્યા પછી અને ધનવાન બનીએ પણ ખરા અને તોય પણ છેવટે સફળતાની એવી આત્મસંતોષ લાગે ન જન્મે તો કરવાનું શું? એ દુનિયામાં જેને સફળ કહેવાય એવા માણસો ઇન્ટરવ્યૂ લેવો જોઈએ આપણે. ત્યારે ભારતનો સૌથી વધુ ધનવાન માણસ તમને ઇન્ટરવ્યૂ આપે નહીં, આપણે તો ઉભો જ ના રાખે. પણ કદાચ કોઈ લાગે આપણે લાગવાથી જઈએ 5 મિનિટ મેળવીએ એની સાથે પૂછે કે એક તમે અંગત વાત મને અંગત રીતે કહો, હું બહાર નહીં પાડું. કશું બોલે એટલે છાપામાં આવી જાય એટલે લોકો બોલતા વિચાર કરે, પણ હું બહાર નહીં પાડું. માત્ર મારી પોતાની સમજમાં જાણવા એટલે કે તમને એમ લાગે કે તમે સફળ છો તો કે ના ભાઈ, પેલો માર્ગ વધારે ધનવાન છે, વધારે પ્રતિષ્ઠિત છે, પણ હું સફળ મારી રીતે માનતો નથી. તમે ઓબામા ઇન્ડિયન પૂછો, કોણ છે ઓબામા? અમેરિકાનો પ્રેસિડેન્ટ. એને પૂછો, બિચારો નિષ્ફળ દુનિયાનો વધારે, એનાથી વધારે નિષ્ફળ માણસ કોઈ અત્યારે એવું માનતો હશે? આમ સફળ માણસો કોઈ વર્ણન નથી. ટૂંકમાં કોઈ બાહ્ય પરિસ્થિતિથી સફળતાને આંકી શકાય નહીં, એ તો એક આંતરિક પરિસ્થિતિ છે. અને કેવી છે? આત્મનેવ આત્મના તુષ્ટ. આ સફળ મનુષ્ય માટે ભગવાન કહે છે કે આપણી ઈચ્છાઓથી મુક્ત થયો એને શું થાય અંદર? એને ઈચ્છા વગર તો તમે શૂન્યતા જેવું ના લાગે, તો બોર ના થઈ જાઓ, કંટાળી ના જાઓ, ઈચ્છા જ નહીં તમારામાં, એ કેવું હોય? પણ જીવંત કેમ કહી શકે? એનામાં સક્રિયતા કેમ હોય? ડાયનેમિઝમ કેમ હોય? જીવંતતા ક્યારે હોય? અંદર કંઈક ઈચ્છા હોય, અભિલાષા હોય, મહત્વાકાંક્ષા હોય ત્યારે માણસ જીવંત કહેવાય. મહત્વાકાંક્ષા જ નહીં, કોઈ અભિલાષાઓ જ નહીં, કોઈ ઈચ્છાઓ જ નહીં, આવું કઈ જાતનું શિક્ષણ? આ તો માણસને એકદમ નિષ્ક્રિય બનાવેલો છે. આ દેશ ક્યાંથી આગળ આવવાનો? નસીબ જોયું કે આ કોઈ સાંભળવાનું નહીં ને કરવાનું નથી એટલે વાંધો નથી, દેશને કે વાંધો નહીં આવે.
તો ગમે તેટલું બજાય બજાય એમ કોઈ આ સાંભળવાનું નથી, સાંભળે તો ઉતરવાનું નથી, ઉતરે તો એનું વર્તન થવાનું, અનુકરણ થવાનું નથી. તો કદાચ થઈ જાય, કોઈક નામ થઈ જાય. આપણી ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સ આ લઘુતા ગ્રંથિ એટલી તીવ્ર છે ને આપણામાં, આપણે પોતાની જાતને એવા લઘુ માનીએ છીએ, ઓણા ઘોરા માનીએ છીએ, ઇન્ફિરિયર માનીએ છીએ. કોઈ આપણને કહે કે ભાઈ તું નથી એવો, તું સફળ છે, તો એ તો કહે એને કંઈ ભાન નથી, એને તો બોલે એને શું ખબર હું કોણ છું, મને ખબર છે હું કોણ છું, મને ખબર છે કે એને ખબર છે. આજે સવારે ચર્ચા થઈ કે ભાઈ શ્રુતિયુક્તા ચર્ચા થઈ કે માણસ મન છે એ જ બંધનનું કારણ છે, મન છે એ જ મુક્તિનું કારણ છે. કયું મન બંધનનું કારણ છે? જે મન પોતાને ઊણો અધૂરો પર્યાપ્ત માને છે, મન જ બંધનનું કારણ છે. એવું છે ને સ્વામીજી? તો કે નહીં નહીં, જે પોતાને આવી રીતે આનંદ સ્વરૂપ જાણે છે. હું ક્યારે આનંદ સ્વરૂપ, કોણે કહ્યું આનંદ સ્વરૂપ? શ્રુતિયુક્ત શાસ્ત્રો કહે છે, એ કહેનારો બીજું કોઈ નથી, બીજા કોઈની મત જ નથી કે આપણે કે તું આનંદ સ્વરૂપ છે. કોણ કહે? આટલા દુઃખી માણસે કહે તો એ બિચારો વધારે દુઃખી થઈ જાય, પણ શ્રુતિ શાસ્ત્ર કહે છે કે તું નિત્ય મુક્ત છે, આનંદ સ્વરૂપ છે. એટલા જ માટે ઈચ્છાઓ ન હોય તો શું હોય? આત્મનેવ આત્મના તુષ્ટ, સ્વયં પોતે પોતાનાથી સંતુષ્ટ છે. આ રીતે સફળ મનુષ્યનું વર્ણન કર્યું. કોણ છે? જેને પોતાનાથી સંતોષ છે. સ્વામી ફરી ફરીને છે બધા આના પર લઈ આવ્યા તમે. હું સંતોષ રાખું મારા માટે તો જીવનમાં ભાઈ પ્રોગ્રેસ વિકાસ ક્યાંથી થાય? આવું છોકરાને શીખવાડવાનું છે કે સંતોષ રાખ? સ્વામી હું સંતોષ રાખું તો પછી મારામાં આગળ વધવાની પ્રેરણા એ ઉત્સાહ ક્યાંથી જન્મે? તું રાખી તો જો સંતોષ, તું રાખતો ખરો? સંતોષ રાખવાથી રખાતો નથી હોતો. હું કહું કે હું સંતોષ છું એટલે સંતોષ થતો નથી, નહીં તો બધા નહીં તો સંસાર હોય જ નહીં ને. ટૂંકમાં મારામાં સંતોષ છે એ માત્ર કહેવાથી થતો નથી, એ હું નક્કી કરી શકતો. સંતોષ અંદર આવે તો બરાબર છે, એ ના હોય તો ના હોય. ટૂંકમાં આત્મસંતોષ એ મારા સંકલ્પ પર આધારિત નથી, એની જાતે થવો જોઈએ. જેમ કે પ્રેમ કરે, ભાઈ એને પ્રેમ કરનાર ક્યાંથી પ્રેમ કરવું? પણ પ્રેમ થતો હોત તો કોઈ માણસ દુઃખી હોત દુનિયામાં? પ્રેમ કહેવાથી થતો હોત તો કોઈ દુઃખી હોત? પતિને પત્ની દુનિયાને પ્રેમ કરે છે, બે જણ એકબીજાને પ્રેમ કરો એ થતું નથી તો ભાઈ ક્યાં આગળ હશે? પ્રેમ જો કરવાથી થતો હોત, ભાઈ એને પ્રેમ કર, ભાઈ બહુ પ્રયત્ન બહુ કર્યો પણ તો થતું જ નથી. અંદર હું કરું છું, અંદર જન્મતું જ નથી ને, તો શું કરીએ? ઉમળકો જ ના જન્મ કરીએ છું. આ તો બે જણ જોડી આપે આપણે જૂની વાત છે, પણ એટલે કે બધું પતી ગયું તે શરૂ કરાય ત્યાં જો પતતું નથી હોતું. એવું જ હોય છે કે તો આમ જેવી રીતે આપણે ઈચ્છીએ માટે પ્રેમ થઈ જાય એવું નથી થતું, આપણે ઈચ્છીએ એટલે ઊંઘ આવી જાય એમ નથી થતું, આપણે ઈચ્છીએ એટલે ભૂખ લાગે એમ નથી થતું. નહીં કોણ દુઃખી હોય? મારી ઈચ્છાથી ભૂખ લાગતી હોય તો બહુ સરસ, ઈચ્છાથી ઊંઘ આવતી હોય તો બહુ સરસ, ઈચ્છાથી પ્રેમ થઈ જતો બહુ સરસ, ઈચ્છાથી સંતોષ થતો બહુ સરસ, પણ આપણી ઈચ્છાથી સંતોષ થતો નથી. સંતોષ તો એની જાતે આવે એ પછી. એ ક્યારે આવે? છે જ અંદર. નસીબ જોગે વેદાંત શાસ્ત્ર કહે છે કે સંતોષ તો આપણી અંદર ભરપૂર માત્રામાં છે. ત્યારે કેમ અત્યારે મને સંતોષનો અનુભવ થતો નથી? ભાઈ પેલી ઈચ્છાઓને કારણે, જે ઈચ્છાઓને પૂરી કરવા માટે આપણે મથીએ છીએ, જે ઈચ્છાઓને પૂરી કરવા દ્વારા સંતોષ માનીએ છીએ,
અને જે મહત્વાકાંક્ષાઓ વગેરેના આપણે આટલું મહત્વ આપીએ છીએ એ જ વસ્તુ આપણા સંતોષને ખરેખર તો ઢાંકી દેતી હોય છે. તેથી એ મારો પીછો છોડે ત્યારે પેલો બહાર આવે એવું છે, ત્યાંથી બહાર નથી આવતો, અંદર અંદર સંતાઈ જાય છે. આ ઈચ્છા દેવી જ્યાંથી હોય ત્યાં સુધી પેલો સંતોષ છે ને એ બિચારો અંદર ને અંદર જ ઢંકા છુપાયેલો રહે છે. આ જાય એટલે પછી એ આપણા હૃદયમાં પ્રગટ થાય. જેટલે ઊંચે આ ઈચ્છાઓ જાય એટલે ઊંચે પેલો સંતોષ ધીમે ધીમે પ્રગટ થાય. ઈચ્છાઓ પૂર્ણ માત્રામાં જતી રહે તો સંતોષ પૂર્ણ માત્રામાં પ્રગટ થાય. એટલે એક વસ્તુ બહુ સરસ એ છે કે આપણે એક દિવસ સફળ થઈશું એવું નથી. આ પ્રકારનો વિવેક આપણામાં હોય, આ પ્રકારની સમજ આપણામાં હોય ને વેદાંત કહે છે તે પ્રમાણે પેલો દસમો છોકરો તો નિત્ય પ્રાપ્ત જ છે, જે શોધી રહ્યો છે એ જ દસમો છે. હું દસમો છું એનું એને માત્ર જ્ઞાન નથી, તેવી રીતે હું સફળ છું જ, હું સફળતાને ભલે શોધી રહ્યો હો, ધનમાં સંપત્તિમાં ગમે તે જગ્યાએ શોધી રહ્યો, પરંતુ વાસ્તવમાં સફળતા તો તકલીફ એવી છે ને ચારે બાજુ શોધ્યા કરે છે, છે ક્યાં કાંખમાં જ છે પેલું બાળક અને આખા ગામમાં શોધે. તેવી રીતે આપણા અંતરમાં વસ્તુ છે અને આપણે ચારે બાજુ શોધીએ છીએ, એ શોધ કરતા અટકીએ તો આપણને. અને કોઈક રીતે પણ સ્વામી જેવું નહીં શોધું બસ ચાલો પછી એટલું નહીં, પેલા સંતોષને બહાર લાવવા માટે એક વિશેષ પ્રયત્ન કરવો પડે. અર્થાત પહેલી વસ્તુ છે કે એક સમજ હોવી જોઈએ અને બીજી વસ્તુ છે એ સમજને અનુરૂપ જીવન રીતિ હોવી જોઈએ. પહેલા તો સમજ અગત્યની છે કે સફળતા મારે સફળ થવું છે, ટૂંકમાં નિષ્ફળતા હું ક્યારે સ્વીકારી શકું છું નહીં, સફળતા મારા જીવનમાં સૌથી મહત્વની વસ્તુ છે. એ સફળતા કોઈ બહારના સંજોગો કે બહારના ધોરણથી એ નક્કી કરવાની નથી આવતી. સફળતા તો એક આંતરિક સ્થિતિનું નામ છે. કઈ સ્થિતિ? જ્યાં મને મારા વિશેનો સંતોષ છે, મને મારો પોતાનો સ્વીકાર છે, હું મારો પોતાનો આદર કરું છું, પોતાનો હું મારો પોતાનો આદર કરું, બોલો હું જ મારો આદર કરતો નથી, પછી ઈચ્છું કે આખી દુનિયા મારો આદર કરવો જોઈએ, મારા ચરણ પગ પ્રક્ષાલન કરો, તમે કહ્યું પાદ પૂજા કરો, હું ના કોપડામાં એટલે ટૂંકમાં આમ બહારથી એવું લાગે કે શિષ્યો પાદ પૂજા કરી રહ્યા છે, પણ અંદરથી એમને કંઈક સૂચન મળતું હોય, મારી પાદ પૂજા કરો તો મને લાગે હું કંઈક છું, મારું સન્માન કરો, મને માન આપો, મને આ જગ્યાએ બેસાડો, આવી ખુરશી બનાવો. એ બધા બનાવતા હશે તો એમની જાતે તો એમને એવી પ્રેરણા કેમ જન્મી? કોઈકના વખત પ્રેરણા કેમ જન્મી? ક્યાંક કારણ હોવું જોઈએ. શક્ય છે કે જેની પાસે જેને આ મળી એનામાં કંઈક હોય કારણ કે આવી ખુરશી મળે તો કેવું સારું, એ ક્યાંક પ્રેરણા જન્મે કે સ્વામીજી આવી ખુરશીઓ બનાવડાવી છે, પણ એટલે એનું એ જન્મ્યું ક્યાંથી? જે હોય વિચારો. પણ કહેવાનો ભાવ એ છે કે આવી રીતે આ આપણી આવી ગ્રંથિ, આ સફળ છું મારે સફળ બનવાનું છે, આ ગ્રંથિ જ બધી મુશ્કેલીનું મૂળ છે. તેથી પહેલી વસ્તુ એ છે કે સફળ તો હું છું જ, સફળતા જ મારું સ્વરૂપ. સફળતા કોને કહેવાય? તો પછી પોતાનો સ્વીકાર, પોતાનો આદર. આ માણસ પોતાનો જ આદર કરતો નથી. અસુર્યાયામ તે લોક અંધેન તમસાવતા તામસ્તે પ્રેત્યા વિગચ્છંતિ, એ કહે છે આત્મહનો જના. ઉપનિષદ કહે છે કે જે લોકો પોતાનો અનાદર કરે છે એ સતત પોતાની જાતની ઈજા કર્યા જ કરે છે. આપણે સતત કોની ઈજા કરીએ છીએ? કોને સતત હર્ટ કરીએ છીએ? કોને સતત આપણે ઘા પહોંચાડીએ છીએ? પોતાની જાતને. માણસ સતત પોતાની જાતને હર્ટ કર્યા જ કરતો હોય છે, પોતાની જાતને ઈજા કર્યા જ કરતો હોય છે.
नहीं नस्त्यात्मनात्मानं ततो यादि पराम गतिम। बड़ी आवाज सफल मनस वर्णन करता भगवान के नहीं नस्ति आत्मनात्मानं। त्यार पछी ए पोतानी जात पर त्रास गुजारतो नथी, ए पोतानो तिरस्कार करतो नथी, ए पोतानो अनादर करतो नथी, अर्थात पोतानो आदर करे छे। એને પોતે પોતે અમારા સ્વામીજી કહે કે ભાઈ આપણે આપણી જાતને પ્રેમ કરતા શીખવું જોઈએ, પોતે એનો સ્વીકાર કરવો જોઈએ, એ સ્વીકાર થવો જોઈએ, પોતાના વિશે પોતાના પ્રત્યે પ્રેમ હોવો જોઈએ, એ જ વસ્તુ નથી। આમ બીજા મને પ્રેમ કરે ની આટલી ઝંખના કેમ છે? કારણ કે હું જ મારી જાતને પ્રેમ કરી શકતો નથી। બીજા મારો આદર કરે એની ઝંખના કેમ છે? હું જ મારી જાતનો આદર કરી શકતો નથી। બીજા મારો સ્વીકાર કરે કેમ ઝંખના છે? હું મારી જાતનો સ્વીકાર કરી શકતો નથી। આમ આંતરિક અસ્વીકાર, આંતરિક અનાદર, આંતરિક તિરસ્કાર, એમ કારણે સતત એક આંતરિક સંઘર્ષ, જેને કારણે હું સતત મારી જાતને જ કોઈને કોઈ ઈજા કરી રહ્યો છું, આ જીવનમાં નિષ્ફળતા છે। અને તેથી આમાંથી મુક્ત થવું, અને તે પોતાના વિશે આદર જન્મવો, પોતાના વિશે પ્રેમ જન્મવો, પોતાના વિશે સંતોષ જન્મવો, એટલે એક આંતરિક સંઘર્ષ, આંતરિક શાંતિ જન્મવી, ટુ બી એટ પીસ વિથ માય સેલ્ફ। આટલું જ માણસ ઈચ્છે છે। શું ઈચ્છે છે? કે મને મારાથી જ શાંતિ હોય। સૌથી મોટો મારો કોઈ દુશ્મન તો હું જ છું। સતત જેનો હું વિરોધ કર્યો, મારો પોતાનો વિરોધ કરી રહ્યો, સતત સતત મારી તો ઉતારી પાડું છું, આખો દિવસ મારી જાતને ઉતારી જ પાડું છું, સતત મારું આલોચન કર્યા જ કરું છું, મારી આલોચના કરું છું, મારા વિશે ક્રિટિસિઝમ, આલોચના, કોમેન્ટરી સતત ચાલતી હોય છે। તો આ નથી જ્ઞાન આવડ્યું, પેલું તારી પાસે નથી તો આવો છું, આવો છું। આમ એક અથવા જાત જાતની રીતોથી હું મારી જાતને કોઈને કોઈ રીતે હવે રીતે અસ્વીકાર્ય એવી જાતનો નિર્ણય મારે છે કર્યા જ કરું છું। તો પોતાનો સ્વીકાર થવો, પોતાનો આદર થવો, પોતાના વિશે સંતોષ જન્મવો, એક તો એક આંતરિક યુદ્ધ ચાલી રહ્યો છે, કોની સાથે? મારું જ મારી સાથે યુદ્ધ ચાલી રહ્યો છે, એમાંથી મુક્ત થઈએ, એક આંતરિક સુલેહ સ્થપાય, મારી જાત સાથે સુલેહ, તો એક આંતરિક શાંતિ સ્થપાય, બસ એનું નામ છે જીવનની સફળ। આત્મનેવ આત્મના તુષ્ટ, હું સ્વયં મારાથી સંતુષ્ટ રહું। આ સંતોષ આપણે ઈચ્છીએ એટલે થયું નથી હોતું, આ સંતોષ જન્મવો જોઈએ। જેમ ઈચ્છીએ મારે પ્રેમ થયું નથી થતો, પ્રેમ થવો જોઈએ। ઈચ્છેલું ભૂખ લાગ્યું નથી તો ભૂખ લાગવી પડે, ઈચ્છેલું ઊંઘ આવ્યું નથી તો ઊંઘ આવવી પડે, ટાઈમ ઈચ્છીએ એટલે સંતોષ થયો નથી તો સંતોષ જન્મવો જોઈએ, બસ આનું નામ છે વેદાંતની દ્રષ્ટિએ સફળ। સિદ્ધિમ વિંદતિ માનવ, ભગવાન માનવ સિદ્ધિમ વિંદતિ, મનુષ્ય સિદ્ધિ પ્રાપ્ત કરે, સફળતા પ્રાપ્ત કરે। સિદ્ધિનો અર્થ આપણે સફળતા એવું કરીશું, મનુષ્ય સફળતા પ્રાપ્ત કરે છે, એટલે ભગવદ્ ગીતા આપણને સફળતાનો માર્ગ બતાવે છે। પહેલા સમજાવે છે સફળતા કોને કહેવાય, સફળતા ક્યાં છે? બી તારા પોતાનામાં છે, તારા પોતાનામાં તું પોતે જ સફળતા છે, તું પોતે જ આનંદ સ્વરૂપ છે, તું પોતે જ પૂર્ણ છે, તું પોતે જ પર્યાપ્ત છે, તું પોતે જ સફળતા છે। એ ક્યારે આપણે શોધી શકીએ, ક્યારે સફળતામાં આપણે નિષ્ઠ બની શકીએ? તો કે એવી જીવન રીતિ તું જીવ, અત્યારે તારું જીવન શું છે? જેટલી બધી મારી પ્રવૃત્તિ છે એ બધી પ્રવૃત્તિ પોતાના અસ્વીકારમાંથી જન્મેલી છે। આ જોઈએ, પેલું જોઈએ, આ બધું જે કરી રહ્યો છે પોતાને જોવાના વિશેના અસંતોષમાંથી, પોતાના વિશેના અસ્વીકારમાંથી જન્મે, તો કે નહીં એવું નહીં, તું પ્રવૃત્તિ જરૂર કર, કશામાંથી? પોતાના સ્વીકારમાંથી કર, આટલું ફેરવી નાખો, આટલું જ ફેરવવાની જરૂર છે, આટલું જ પરિવર્તનની જરૂર છે, બધું જીવ છે તેવું તેવું જ રહે બહારથી। ભગવાનના બહારના પરિવર્તનો બહુ રસ નથી લીધો ભગવાને,
આને આ છોડીને પેલું કહે ને પેલું ભગવાનને કે ભાઈ મારું મેં જે ઘડ્યું છે એ પ્રમાણે તું કર, ભગવાન ઈચ્છતો નથી, એમણે જે રચના કરી છે એમાં હું કંઈ નવું કરું એવું નહીં, મારી રચના પ્રમાણે તું જીવન જીવ, આંતરિક પરિવર્તન લાવ. અર્થાત અત્યારે આંતરિક અસંતોષથી કે આંતરિક અસ્વીકારથી પ્રેરાઈને તું આજે બધું કરે છે એને બદલે આંતરિક સ્વીકારથી તું બધું કર્મ કર, તું જીવન જીવ. એટલે ભગવાન જીવન રીતિમાં ફેરફાર પણ કહેતા નથી, પરંતુ જીવન વિશેની દ્રષ્ટિમાં ફેરફાર કરવાનું કહે છે, એને પ્રત્યેની ભાવનામાં ફેરફાર કરવાનું કહે છે. એટલે દ્રષ્ટિમાં પરિવર્તન, ભાવનામાં પરિવર્તન, એટીટ્યુડ્સ, એટીટ્યુડ્સ કહો, ભાવના કહો કે અભિગમ કહો, જીવનના અભિગમમાં પરિવર્તન, ભાવનામાં પરિવર્તન, એટીટ્યુડમાં પરિવર્તન. બસ તો આપણે સફળતાના માર્ગ પર પ્રયાણ કરીએ. અર્થાત જીવનમાં સફળ થવા માટે બે વસ્તુની જરૂર પડે. એક તો સફળતા ક્યાં છે એ સમજવાની, કે સફળતા તો મારામાં છે, હું જ છું. સફળતા કોને કહેવાય? સફળતા એ કોઈ બહારની પરિસ્થિતિનું વર્ણન નથી, સફળતા તો આત્માનું જ વર્ણન છે, મારું જ વર્ણન છે. આત્મસંતોષને સફળતા કહેવાય, આત્મ આનંદને સફળતા કહેવાય, આત્મ પ્રેમને સફળતા કહેવાય, આત્મ સ્વીકારને સફળતા કહેવાય. ટુ બી કમ્ફર્ટેબલ વિથ માય સેલ્ફ, હું મારી સાથે કમ્ફર્ટેબલ છું, સ્વસ્થ છું. સ્વસ્થ હોવા માટે, કમ્ફર્ટેબલ હોવા માટે, સ્વસ્થ હોવા માટે મારે કોઈની જરૂર ના હોય. એવો એક આત્મસંતોષ કે આત્મસ્વસ્થતા પ્રાપ્ત કરવી, એનું નામ સફળતા છે. એને માટે અત્યારે જે પ્રકારની આપણે દ્રષ્ટિ ધરાવીએ છીએ, જે અભિગમ ધરાવીએ છીએ, જે બધી એટીટ્યુડ ધરાવીએ છીએ, જે ભાવનાઓ ધરાવીએ છીએ, એ બધી અજ્ઞાન પર, અવિવેક પર આધારિત છે. એમાં પરિવર્તન કરવાની જરૂર છે. તો ભગવાન કહે કે જીવનને ભોગમાંથી યોગ બનાવવું જોઈએ. એક છે ભોગનું જીવન, બીજું છે યોગનું જીવન. એક છે બહિર્મુખતાનું જીવન, બીજું છે અંતર્મુખતાનું જીવન. તો સફળતા અને એની પ્રાપ્તિ માટે સિદ્ધિમ બિંદતી માનવ. તો કેમ સિદ્ધિ પ્રાપ્ત કરવી એનો માર્ગ ભગવદ્ ગીતામાં ભગવાન બતાવે છે. તો આપણે કાલથી જોઈશું કે હવે એકવાર આ સમજ પડી, કેમ આત્મસંતોષ જન્મ, શું કરીએ તો આત્મસંતોષ જન્મે, શું કરીને કેવી રીતે કરીએ, શું કરીને કરતા કેવી રીતે મારે કરવું, કઈ ભાવનાથી કરવું, કઈ અભિગમથી કરવાથી, કેવો અભિગમ જાળવવો, કેવી ભાવના જાળવવી જેથી મારામાં ધીમે 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 આત્મસંતોષ જન્મતો જાય, હું ધીમે ધીમે સ્વતંત્ર બનતો જઉં, ધીમે ધીમે સફળ બનતો જઉં. એટલે સારી વસ્તુ એ છે કે એક દિવસ સફળ બનશે નથી, પગલે પગલે સફળતા મેળવતા મેળવતા અંતમાં આપણે પૂર્ણ સફળતા મેળવીએ. આ 30 દિવસનો પ્રોજેક્ટ કે 3 દિવસમાં તો સફળતા, 30 દિવસમાં એવો પ્રોજેક્ટ નથી. આ તો કહે છે લાઈફ ટાઈમ પ્રોજેક્ટ છે, જીવનભરનું છે. પણ આપણે 30 દિવસ રાહ જોવાની જરૂર નથી. જે ક્ષણથી શરૂ કરીએ, સ્વલ્પમપેશ ધર્મસ્ય ત્રાયતે મહતો, ભગવાન કહે છે કે આ ધર્મ એટલે કે આ વિવેક પર આધારિત જીવન રીતિ છે, એનું આપણે સ્વલ્પ થોડું પણ આચરણ કરીએ તો તરત એનું ફળ પ્રાપ્ત થાય. એટલે આ તો તરત દાન, આ તરત પુણ્ય છે. અત્યારે કંઈક કરીએ ને પછીથી ફળ મળે એવો નહીં, તરત જ ફળ મળે, તરત જ સ્વતંત્રતા મળે, તરત આત્મસંતોષ મળે, એ પ્રકારનો માર્ગ ભગવાન બતાવે છે. એની આપણે આવતીકાલથી ચર્ચા કરીશું. ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते. ॐ शान्ति शान्ति शान्तिः. हरिः ॐ श्रीगुरुभ्यो नमः. हरिः ॐ.